સિન્સ એટલે જ્યારથી ટાઈમ એટલે સમય અને બિજ્ઞાન એટલે શરૂ થયો કે જ્યારથી સમય શરૂ થયો તો નેચરલ બ્રોડ લેવલ ફોરેસ્ટ ઓફ ધ હિમાલયાઝ હેવ પ્લેડ અ સિગ્નિફિકન્ટ રોલ ઇન ધી લાઈફ ઓફ પીપલ ઓફ ઉત્તર પ્રદેશ નેચરલ બ્રોડ લેવલ પ્રાકૃતિક રીતે બ્રોડ લેવલ વિસ્તરાયેલા ફોરેસ્ટ એટલે જંગલો પ્લેડ એટલે ભજવવું સિગ્નિફિકન્ટ એટલે મહત્વનો રોલ એટલે અભાગ લાઈફ ઓફ પીપલ એટલે કે લોકોના જીવનમાં ઓફ ઉત્તર પ્રદેશ એટલે ઉત્તર પ્રદેશના તો જ્યારથી સમયની શરૂઆત થઈ પ્રાકૃતિક રીતે વિસ્તેરાયેલા હિમાલયના જંગલો ઉત્તર પ્રદેશના લોકોના જીવનમાં મહત્વનો ફાળો ભજવી રહ્યો છે ઇન ફેક્ટ કે હકીકતમાં ધ ફોરેસ્ટ આર ધી ફાઉન્ડેશન ઓફ હોલ ઇકોનોમી ઓફ ધ હિલ વિલેજીસ કે હકીકતમાં ફોરેસ્ટ એટલે જંગલો ફાઉન્ડેશન એટલે પાયો આધાર હોલ ઇકોનોમી એટલે સંપૂર્ણ ઇકોનોમી એટલે કે અર્થવ્યવસ્થા હિલ વિલેજીસ એટલે ટેકરીવાળા ગામો કે હકીકતમાં જંગલો એ ટેકરીવાળા ગામોની સંપૂર્ણ અર્થવ્યવસ્થાનો પાયો છે શા માટે ટેકરીવાળા કે જે જંગલો જે ગામો એ ટેકરીવાળા વિસ્તારમાં આવેલા છે તે એમના માટે એક જ સ્ત્રોત છે એમની ઇન્કમનો તો એ છે જંગલો કે જંગલોમાંથી જે અલગ અલગ વસ્તુઓ એમને મળે છે પ્રાકૃતિક રીતે એ વસ્તુઓથી એમનું જીવન નિર્વાહ પણ ચાલે અને એમને વેચીને એમને પોતાનું ઘર ચલાવતા હોય છે ગ્રીન લીવસ ઇન ગ્રાસ ફોર એક્ઝામ્પલ પ્રોવાઈડ ફોડર ફોર ધ એનિમલ્સ હુઝ ડંગ ઇઝ યુઝ એઝ ફર્ટિલાઇઝર ફોર ધી લેન્ડ્સ ગ્રીન લીવ્સ ગ્રીન એટલે લીલા લીવ્સ પાંદડાઓ ગ્રાસ એટલે ઘાસ ફોર એક્ઝામ્પલ ઉદાહરણ તરીકે પ્રોવાઈડ પૂરું પાડવું ફોર્ડર એટલે કે સૂકું ઘાસ એનિમ્સ એટલે પ્રાણીઓ ડેણ ફર્ટિલાઇઝર પાંદડાઓ અને ઘાસ ઉદાહરણ તરીકે પ્રાણીઓ માટે ફોડર એટલે કે ઘાસ પૂરું પાડે છે કે જેનું એટલે કે જેનું છાણ પાકવાળી જમીનમાં ફર્ટિલાઇઝર એટલે કે ખા સોરી જેનું છાણ પાકવાળી જમીનમાં ફર્ટિલાઇઝર એટલે કે ખાતર તરીકે વપરાય છે ડ્રાય ટ્વિંગ્સ ઇન બ્રાન્ચિસ આર ધ ઓનલી સોર્સ ઓફ ડોમેસ્ટિક કુકિંગ ફ્યુલ ડ્રાય ટ્વિંગ્સ ટ્વિંગ એટલે લાકડીઓ નાની નાની ડ્રાય એટલે સૂકી બ્રાન્ચિસ એટલે ડળીઓ સોર્સ એટલે કે સ્ત્રોત અને ડોમેસ્ટિક એટલે ઘરગથ્થુ કુકિંગ ફ્યુલ એટલે કે બર્તન માટે તો સૂકી લાકડીઓ અને ડાળીઓ એ ઘરના બળતણ માટે એકમાત્ર ઓનલી સોર્સ કીધું ને એટલે એકમાત્ર સ્ત્રોત છે ફોરેસ્ટ ઓલ્સો પ્રોવાઈડ લાર્જ સપ્લાય ઓફ ફ્રૂટ્સ એડ નટ્સ ફાઈબર્સ એન્ડ હર્બ્સ ફોર ધ લોકલ કન્ઝ્યુમશન ફોરેસ્ટ એટલે જંગલો પ્રોવાઈડ એટલે પૂરું પાડવું લાર્જ સપ્લાય એટલે કે વિશાળ સપ્લાય એટલે પૂરું પાડવું ફ્રૂટ્સ ફળો એડિબિલ નટ્સ એટલે ખાદ્ય પદાર્થો ખાદ્ય સુકામેવાઓ ફાઈબર્સ રેસાઓ હર્બ્સ એટલે ઔષધિઓ લોકલ એટલે સ્થાનિક અને કન્ઝ્યુમસન એટલે વપરાશ કે જંગલોએ સ્થાનિક વપરાશ માટે વિશાળ માત્રામાં ફળો ખાદ્ય મેવાઓ ફાઈબર્સ એટલે કે રેસાઓ હબ્સ એટલે ઔષધિઓ પૂરી પાડે છે The forest break the flow of seasonal. The forest break the flow of the seasonal rainfall that lesses the slopes of this mountain range every year during monsoon. Forest jungle break इतले तोड़ू फ्लो इतले प्रवाह. Seasonal rainfall season इतले season इले monsoon rainfall इतले वर्षा. Lasses. धोवान સ્લોપ એટલે ઢાળ ધીસ માઉન્ટેન આ પર્વત ધીસ માઉન્ટેન રેન્જ એટલે કે આ પર્વતમાળા એવરી યર દર વર્ષે ડ્યુરિંગ ધ મોન્સૂન એટલે કે ચોમાસા દરમિયાન કે આ જંગલો દર વર્ષે ચોમાસા દરમિયાન આ પર્વતમાળાના વહી જતા ઢાળના ઢાળને સિઝનલ રેઇનફોલ મોસમી વરસાદ અટકાવે છે અથવા એના ફ્લોને એના પ્રવાહને તોડે છે કે દર વર્ષે આ હિમાલયન પર્વતમાળામાં જે મોસમી વરસાદ એટલે કે મોસમી વરસાદના લીધે જે ઢળાવ ઢોળાવ એ વહી જાય છે તેને આ જંગલો એ પ્રવાહને તોડે છે હવે આપણે ખબર છે તો પહેલાં ઢાળ હવે જ્યારે વરસાદ આવતો હોય તો વરસાદની સાથે સાથે બધું જે જમીન છે જે ફળદ્રુપ માટી છે એ પણ વહી જતી હોય પણ જો એ મહળદ્રુપ માટે ઉપર આપણે વૃક્ષોનું રોપણ કર્યું હોય તો વૃક્ષોના મૂળિયા એ માટીને જકડી રાખે છે તો ફોરેસ્ટ એટલે જંગલો જંગલો એટલે વૃક્ષો તો એ જે સિઝનલ રેઇનફોલ છે એના પ્રવાહને અટકી અટકાવી રાખે છે એટલે કે જે મૂળ છે વૃક્ષોના એ માટીને પકડી રાખે છે અને વહી જતા બચાવે છે ધીસ ક્રિએટ સ્પ્રિંગ એન્ડ એવરફ્લોઈંગ સ્ટ્રીમ વીચ આર વાઇટલ ફોર ધી માઉન્ટેન પીપલ એન્ડ ધ્યાર એનિમલ ડ્યુરિંગ ધ હોટ સમર મંથ ધીસ ક્રિએટ એટલે રજવું સ્પ્રિંગ એટલે ઝરણાંઓ અને એવરફ્લોઇંગ સ્ટ્રીમ્સ એમ તો સ્ટ્રીમનો મતલબ પણ ઝરણા થાય પણ આપણે લેવું છું એવરફ્લોઇંગ સ્ટ્રીમ એટલે કે હંમેશા રહેતી નદીઓ વાઇટલી એટલે એટલે મહત્ત્વનું માઉન્ટેન પીપલ પર્વતના લોકો માટે ધ્યાર એનિમલ્સ એમના પ્રાણીઓ ડ્યુરિંગ એટલે દરમિયાન હોટ સમર મંથ એટલે કે ગરમ સમર એટલે કે ઉનાળાના મહિનાઓમાં કે આ સ્પ્રિંગ્સ એટલે કે નાના ઝરણાઓ અને હંમેશા વહેતી નદીઓ એ હોટ સમર મંથ ગરમ ઉનાળાના મહિનાઓ માટે માઉન્ટેન પીપલ પર્વતના લોકો અને ધાર એનિમલ્સ તેમના પ્રાણીઓ માટે વાઇટલ મહત્વના છે ફોર એવરી યર ફોર એવરી યર હાવ એવર लार्ज एरियाज ऑफ दिस रिच फॉरेस्ट रिसोर्सिज आर गेटिंग डिस्ट्रॉयड कि दर से, जो के, हाँ के, जो हावर लार्ज एरियाज़ विशाल विस्तार रि फॉरेस्ट एट फलद्रुप जंगलों रिसोर्सिज एटों गेटिंग डिस्ट्रॉइड डिस्ट्रॉयड परर जो कि आ विशा विस्तार फलद्रुप जंगलों नाश पमी रहा है फॉर एक्जाम्पल दी फॉरेस्ट ऑफ तेहरी गढ़वाल वर एक्सप्लॉटेड टू सप्लाय द टीम्बर फॉर दी एक्सपांडिंग रेलवे नेटवर्क्स इन देर प्लेन्स फॉर एक्जाम्पल उदाहरण तरीके फॉरेस्ट ऑफ तेहरी गढ़वाल तेहरी गढ़वालना जंगलों एक्सप्लॉटेड एट शोषित शोषण थव सप्लायले पूरु पड़व टीम्बर लाकड़ू एक्सपांडिंग एट विकास करवो विस्तार करवो रेलवे नेटवर्क इन द प्लेन्स रेलवे नेट प्लेन्स ए समथ जमीन में तो उदाहरण तरीके શહેરી ગઢવાલના જંગલોને સમથળ જગ્યામાં રેલવે નેટવર્કનો એક્સપાન્ડ વિસ્તાર વધારવા માટે લાકડું પૂરું પાડી શોષણ થઈ રહ્યું હતું હવે ત્યાં લાકડું પૂરું પાડવું હોય તો જંગલોને જ કટ કરવા પડે અને જંગલોને કટ કરવા પડે ઇટ મીન્સ કે જંગલો જો ફળદ્રુપ જંગલો છે તેનો નાશ કરવો યુરોપિયન્સ ઇન મસૂરી વોન્ટેડ કલ્ટિવેશન ઓફ ન્યુક્રોપલેન્સ લાઈક પટેટોઝ

મિક્સ ઓક ટ્રીઝ એટલે કે મિશ્રિત ઓકના જંગલો કે શું થઈ રહ્યું છે કે મસૂરીમાં યુરોપ મસૂરીમાં યુરોપિયન્સ એટલે કોણ યુરોપિયન્સ એટલે બ્રિટિશર્સ વોન્ટેડ કલ્ટિવેશન ઓફ ન્યૂ ફૂડ ક્રોપ લાઈક પટેટોઝ કે તેઓ નવા ખાદ્ય પાક જેવા કે ટામેટાનું કલ્ટિવેશન એટલે ખેડાણ ઇચ્છતા સોરી પટેટોઝ એટલે કે બટાકાનું ખેડાણતા હતા લીડિંગ ટુ લાર્જ સ્કેલ ક્લીનિંગ ઓફ મિક્સ ઓક ટ્રીઝ કે જેના પરિણામે મિક્સ ઓક ટ્રી ઓક ફોરેસ્ટ એટલે કે જે જંગલમાં બધા ઓકના વૃક્ષો હતા એક ટાઈપનું ટ્રી છે વૃક્ષ છે તેનું વિશાળ પ્રમાણમાં અથવા તો સાફ કરી નાખવામાં આવ્યા સાફ કરી નાખવો મતલબ જંગલનો નાશ કરવો ધાર વોઝ અ ક્લિયરલી અ કોન્ટ્રાડિક્શન બિટવીન ધ વિલેજ પીપલ્સ બેઝિક નીડ્સ એન્ડ રિક્વાયરમેન્ટ ઓફ ધ સ્ટેટ ટુ અર્ન મની ક્લિયરલી એટલે સ્પષ્ટ રીતે કોન્ટ્રાડિક્શન એટલે વિરોધાભાસ બિટવીન એટલે વચ્ચે વિલેજ પીપલ્સ બેઝિક નીડ્સ વિલેજ પીપલ એટલે કે ગામડાના લોકોની બેઝિક એટલે કે પાયાની નીડ્સ જરૂરિયાતો અને રિક્વાયરમેન્ટ એટલે જરૂરિયાતો સ્ટેટ એટલે કે રાજ્યની અન મની પૈસા કમાવાની તો અહીં કહે છે કે એ ગામડા લોકોની પાયાની જરૂરિયાતો અને સ્ટેટ ગવર્મેન્ટ એટલે કે રાજ્યની પૈસા કમાવાની જરૂરિયાતનું સ્પષ્ટ રીતે કોન્ટ્રાડિક્શન વિરોધાભાસ હતો કે એક તરફ લોકો છે જેમ જો જંગલોમાંથી પોતાની બેઝિક નીડ્સ એટલે કે જે રોજિંદી જરૂરિયાત છે એને પૂરી પાડે છે જેને બીજી તરફ છે ગવર્મેન્ટ અથવા તો રાજ્ય રાજ્ય એટલે મળી અહીં ગવર્મેન્ટ સરકાર જ થઈ કે જેમણે આ જંગલોમાંથી પૈસા કમાવા છે પણ એ પૈસા કમાવા એ લોકો માટે નુકસાનકારક જંગલો હોય તો જ જંગલના લોકો અથવા એની આસપાસના લોકો પોતાનો રોજિંદો વ્યવહાર ચલાવી શકે પણ જો એ બધી વસ્તુ જંગલોને જો સરકાર વેચી નાખશે લાકડાને તો લોકો માટે કંઈ બચશે નહીં ઇન નાઇન્ટીન થર્ટી ધ પીપલ ઓફ તેહરી ગઢવાલ બિગેન અ નોન કોઓપરેશન મુવમેન્ટ કોલ સત્યાગ્રહ ફોર્મ અ પીસફુલ રેઝિસ્ટન્સ ટુ ઓપ્ટેન જસ્ટિસ ઇન ઓપોઝિશન ટુ ધી ઓપરેસિવ ફોરેસ્ટ લોઝ કે ઓગણીસો ને ત્રીસમાં ધ પીપલ ઓફ તેહરી ગઢવાલ કે તેહરીગઢવાલના લોકોએ બિગેન અ નોન કો ઓપરેશન મૂવમેન્ટ નોન કો ઓપરેશન એટલે કે અસહકારની મુવમેન્ટ એટલે કે લડત બિગેન એટલે શરૂ કરી કોલ કે જેને સત્યાગ્રહ જેને આપણે સત્યાગ્રહ તરીકે ઓળખીએ છીએ સત્યાગ્રહનો મતલબ અહીંયા આપ્યો છે ફોર્મ ઓફ પીસફુલ રેઝિસ્ટન્સ ફોર્મ એટલે સ્વારુ પીસફુલ એટલે શાંતિમય રેઝિસ્ટન્સ એટલે પ્રતિકાર

અ ફોર્મ ઓફ પીસફુલ રઝિસ્ટન્સ ટુ ઓપ્ટેન જસ્ટિસ ઇન ઓપોઝિશન ટુ ધ ઓપરેસિવ ફોરેસ્ટ લો કે શોષણકારી જંગલના નિયમોની વિરુદ્ધમાં ન્યાય પ્રાપ્ત કરવાનું શાંતિમય પ્રતિકાર હતો અહીંયા સત્યાગ્રહ એટલે તોડફોડ કરવી કોઈને નુકસાન પહોંચાડવું પોતાની જે જીવનદાયી છે જંગલ એને નુકસાન પહોંચાડવું એવું નહીં અહીંયા ક્લિયરલી કીધું છે પીસફુલ રઝિસ્ટન્સ એટલે કે એક શાંતિમય પ્રતિકાર કે જ્યાં કોઈ નુકસાન નહીં કોઈ હાહાકાર નહીં ફક્ત શાંતિથી સત્યાગ્રહ કરવો ઇન ધેટ યર અ લાર્જ નંબર ઓફ પીપલ વર કિલ્ડ ઇન તહેરી તિલરી બાય ધ આર્મ ફોર્સ ઓફ ધ કિંગડમ ઓફ તેહરી ગઢવાલ કે શું થાય છે એ જ વર્ષે અ લાર્જ નંબર ઓફ પીપલ લાર્જ નંબર ઓફ પીપલ યાની કે ઘણા બધા લોકો કિલ્ડ એટલે મારી નાખવું તિલરી એટલે પ્લેસનું નામ છે બાય ધ આર્મ ફોર્સ્ટ એટલે સશસ્ત્રધારી સૈનિકો કિંગડમ ઓફ તેહરી ગઢવાલ તહેરી ગઢવાલના કિંગડમ એટલે કે રાજ્યમાં વેન ધી ફોર્મ અ પીસ પ્રોટેસ્ટ મિટિંગ અગેન્સ્ટ ઓફિસિયલ ફોરેસ્ટ પોલિસી કે જ્યારે તેઓએ ફોર્મ એટલે સ્વરૂપ ઓફ પ્રોટેસ્ટ એટલે વિરોધ મીટિંગ એટલે મેળવલો સભા અગેન્સ્ટ એટલે વિરોધમાં ઓફિસ્યલ ફોરેસ્ટ પોલિસી એટલે કે જંગલની જે ઓફિસિયલ એટલે કે નિયમોની નીતિ નિયમોની વિરુદ્ધમાં તો ફરીથી જોઈએ તે વર્ષે ટીલરીમાં ઘણા બધા લોકોને મારી નાખવા સોરી તે વર્ષે ટીલરીમાં આર્મ ફોર્સ એટલે સશસ્ત્રધારી સૈનિકો દ્વારા ઘણા બધા લોકોને મારી નાખવામાં આવ્યા હતા વેન ધે ફોર્મ અ પ્રોટેસ્ટ મિટિંગ અગેન્સ્ટ ધફિશિયલ ફોરેસ્ટ પોલિસી કે જ્યારે તેઓએ જંગલની ઓફિશિયલ પોલિસી એટલે કે નીતિ નિયમોની વિરુદ્ધમાં એક પ્રોટેસ્ટ એટલે કે વિરોધ સભાનું આયોજન કર્યું હતું શા માટે એ લોકો મારી નાખ્યા કે એક ડર ઊભો કરવા માટે કે જો તમે ખોટું કરશો મતલબ સરકારની ગવર્મેન્ટની વિરુદ્ધમાં જશો તો તમને આ પ્રકારની સજા આપવામાં આવશે શું ખરેખર યોગ્ય હતું આવી રીતે કોઈને તમે કારણ વગર સજા આપી શકો જે લોકો પોતાના હક માટે પોતાની રોજિંદા જીવનની જરૂરિયાત પૂરી કરવા માટે કંઈક માગી રહ્યા છે તો એમનો અવાજ સાંભળવાના બદલે એમને મારી નાખવું શું યોગ્ય હતું લુક એટ ધ પિક્ચર ના તમને એક તમારા બુકમાં અહીં ચિત્રો જોવા મળે છે બધાને મિત્રો દેખાય છે આ ચિત્ર જોઈને તમને કંઈક તો યાદ આવતું હશે હું એક્સપ્લેન તો કરીશ જ પણ એ પહેલાં યાદ કરો કે આ ચિત્ર એક્ઝેક્ટલી સાનું છે સો લુક એટ ધ પિક્ચર કે આ પિક્ચર જુઓ વોટ ડુ યુ નોટિસ કે તમે શું નોટિસ કરી રહ્યા છો તમને અહીં શું દેખાય છે ચિત્રમાં ધેર આર સમ મેન વિમેન ચિલ્ડ્રેન ઇમ્રેસિંગ ધી ટ્રી તો અહીં કેટલું શું છે કેટલાક પુરુષો સ્ત્રીઓ અને બાળકો ટ્રીઝ એટલે વૃક્ષોને ઇમ્બેરેસિંગ એટલે કે ભેટી રહ્યા છે કે ચિત્રમાં જુઓ તમને શું દેખાય છે તો અહીં કેટલાક પુરુષો સ્ત્રીઓ અને બાળકો વૃક્ષોને ભેટી રહ્યા છે ધ ટુ મેન વર વિથ સોઝ ઇન ધાર હેન્ડ બે માણસો સોઝ એટલે કે કરવત અને ધેર હેન્ડ એટલે તેમના હાથમાં તલવાર સાથે દેખાય છે દે વોન્ટ ટુ કટ ડાઉન ધ ટ્રીઝ ધ પીપલ આર પ્રોટેક્ટિંગ ડેમ દે એટલે કે તેઓ વોન્ટ એટલે ઈચ્છવું ડાઉન એટલે કે કાપવું પીપલ એટલે કે લોકો પ્રોટેસ્ટિંગ વિરોધ કરી રહ્યા છે કે તેઓ વૃક્ષોને કાપવા ઈચ્છે છે પરંતુ લોકો તેઓનો વિરોધ કરી રહ્યા છે

ડૂ એની હાર્મ ટુ ધ ટ્રીઝ એઝ ધે આર ઇમોશનલી અટેચ ટુ ડેમ કે તેઓ કોઈ પણ વૃક્ષને હામ એટલે નુકસાન કરવાની પરમિશન અલાવો એટલે પરવાનગી આપી આપતા નથી એઝ કારણ શું છે ધે આર ઇમોશનલી અટેચ ટુ ડેમ ધે એટલે લોકો ઇમોશનલી લાગણીની રીતે અટેચ એટલે જોડાયેલા નથી ડેમ એટલે વૃક્ષો સાથે કે તેઓ કોઈ પણ વૃક્ષને નુકસાન કરવાની પરવાનગી આપતા નથી કારણ કે તેઓ વૃક્ષો સાથે લાગણી જોડાયેલા છીએ શા માટે જોડાયેલા છે લાગણીથી કારણ કે સવારથી સાંજ સુધી એમણે એમની સાથે જ કામ લેવાનું છે ઇટ વોઝ ચિપકો ટુ સેવ ફોરેસ્ટ ચિપકો મુમેન્ટ એટલે ઇમ્બ્રેસ હક કરવું ભેટવું અને ફોરેસ્ટ એટલે જંગલોને સેવ એટલે બચાવવું કે તે જંગલોને બચાવવા માટેનું ચિપકો ચળવળ હતી આપણને હિસ્ટ્રીને બધાને યાદ છે આપણે આર ઇન ઇલેવન સ્ટેન્ડર્ડ તો આપણે અગાઉના વર્ષોમાં ઇતિહાસમાં એસએસ વિષયમાં આ ભણી જ આવ્યા છે ચૂપકો મોમેન્ટ કે ચૂપકો મોમેન્ટ શું હતી ધ વુમેન્ટ સેવ ધ ગ્રીન ફોરેસ્ટ એન્ડ પ્રોટેક્ટેડ ધી એન્વાયરમેન્ટ કે આ ચળવળે ગ્રીન ફોરેસ્ટ લીલા જંગલોને પ્રોટેક્ટેડ બચાવ્યા ને એન્વાયરમેન્ટ એટલે પર્યાવરણ કે આ ચળવળે લીલા જંગલો અને પર્યાવરણને બચાવ્યું બચાવ્યું કે નહીં બચાવ્યું જો આવું ન થયું હોત તો શું થયું હોત ડેફિનેટલી બધા વૃક્ષોને કાપી નાખવામાં આવ્યા હોત અને જે તહેરી ગઢવા અને આજુબાજુના વિસ્તારમાં જે સ્વચ્છ આજે જે પર્યાવરણ આપણને જોવા મળે છે સ્વચ્છ જોવા ન પણ મળ્યું હોત આઉટ ઓફ ધી સત્યાગ્રહ મુમેન્ટ હેઝ ગ્રોન ધ પોસ્ટ ઇન્ડિપેન્ડન્સ ચીપકો હગ અ ટ્રી મુમેન્ટ ઇન વિચ વિલેજ પીપલ હેવ એકચ્યુઅલી પુટ ધર બોડીઝ અરાઉન્ડ ટ્રીઝ ટુ સ્ટોપ દેમ ફ્રોમ બિંગ ફેલ કે શું કહે છે અહીંયા કે આઉટ ઓફ સત્યાગ્રહ મૂવમેન્ટ હેઝ ગ્રોન ધી પોસ્ટ ઇન્ડિપેન્ડન્સ ચીપકો મૂવમેન્ટ ઇન ધ વિલેજ પીપલ કે આ જે સત્યાગ્રહ મુવમેન્ટ જે સત્યાગ્રહની ચળવળ હતી એ પોસ્ટ ઇન્ડિપેન્ડન્સ ઇન્ડિપેન્ડન્સ એટલે સ્વતંત્રતા પ્રિય એટલે પહેલાં અને પોસ્ટ એટલે પછી કે સ્વતંત્ર ભારત પછી ચીપકો એટલે કે હગ ટ્રી વૃક્ષને ભેટવું મૂવમેન્ટ એટલે કે ચળવળ ઇન વીચ વિલેજ કે જેમાં ગામના લોકોએ એકચ્યુઅલી પૂથ ધર બોડીઝ ખરેખર તેમની બોડીઝ એટલે કે શરીરને અરાઉન્ડ ધ ટ્રીઝ વૃક્ષની આજુબાજુ ટુ સ્ટોપ ધેમ ફ્રોમ બિંગ ફેલ કે તેમને ફેલે પડવું પડતા અટકાવવા માટે હવે સેન્ટેન્સને જોઈએ કે સત્યાગ્રહ મુમેન્ટ એ ભારતીય આઝાદી પછી ચીપક મુમેન્ટ કે વૃક્ષને ભેટવાની ચળવળ એ જેમાં વિલેજ પીપલ હેવ બોડીઝ અરાઉન્ડ ટ્રીઝ ટુ ગામડાના લોકોએ તેઓને એટલે કે વૃક્ષને પડતા બચાવવા માટે ખરેખર તેમના શરીરને વૃક્ષની આજુબાજુ કર્યું હતું એટલે કે વૃક્ષને ને પડતા બચાવવા માટે વૃક્ષ ને ભેટ ભેટ્યા હતા ધ્રાસરૂ કોમર્શિયલ કટિંગ ઓફ ધ હિમાલય ફોરેસ્ટ ઓફ ઉત્તર પ્રદેશ हैज़ फ़ोर्स्ड द स्टेट गवर्नमेंट टू री थिंक इज स्ट्रेटी के आ ग्रास रूट स्ट्रगल ग्रास रूट स्ट्रगल आ एकदम पायानी स्ट्रगल ए संघर्ष अगेन्स्ट ए विरुद्ध में कॉमर्स एट व्यवसाय कटिंग एट काफ हिमाल फॉरेस्ट हिमालय जंगलों ऑफ उत्तर प्रदेश उत्तर प्रदेश का हेज फोर्स फोर्स दबाण करव स्टेट गवर्मेंट राज्य सरकार ટુ થિંક વિચારવું ઇટ સ્ટ્રેટેજી સ્ટ્રેટેજી એટલે યુક્તિ પ્રયુક્તિ કે ઉત્તર પ્રદેશના હિમાલયના જંગલોને વ્યવસાયિક રીતે કાપતા અટકાવવાની આ પાયાની સંઘર્ષે સ્ટેટ ગવર્મેન્ટ રાજ્ય સરકારને તેની સ્ટ્રેટેજી તેની યુક્તિઓ વિશે વિચારવા દબાણ કર્યું કે તમે લોકોને આવી રીતે એમની અગેન્સ્ટ એમની ઈચ્છાની વિરુદ્ધમાં જઈને એ વૃક્ષોને કાપી શકો નહીં कॉमर्शियल फेलिंग इन फेक्ट इज नाव बेन नाव इट्स बेन अबोव अट ऑफ थाउजंड मीटर कॉमर्शियल फेलिंग व्यावसायिक का इन फैक्ट हकीकत में बेन एट मनाई होती प्रतिबंध होवो अबोव एट ऊपर हाइट ऑफ थाउजेंड मीटर एट एक हज़ार मीटर तो हाँ, तो तो की ऊंचाई वाला वृक्षोंवन व्यवसायिक रीति कापवा पर હવે પ્રતિબંધ છે કે તમારો મીન્સ જે ટ્રી હોય એની હાઈ નોર્મલી આટલી ઓર 1000 મીટર અબોવ સો તમે વૃક્ષને કાપી શકો નહીં અધરવાઇઝ એ એક कायदा કયો ગુનો બને બટ देयर आर लार्ज एरियाज ऑफ ডিগ্রેડેડ ફોરેસ્ટ એન્ડ ધ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ हैज फेल्ड टू रिफॉरेस्ट देम પરંતુ લાર્જ એરિયાઝ ઓફ લાર્જ એટલે વિશાળ ડિગ્રેડેડ એટલે કે વિનાશ ફોરેસ્ટ એટલે જંગલો ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને જંગલ ખાતું ફેલ એટલે કે નિષ્ફળ રીફ અફ્રોસ્ટ એટલે કે પુનઃવનીકરણ પરંતુ વિશાળ પ્રમાણમાં જંગલોનો નાશ થઈ રહ્યો છે અને જંગલ ખાતું તેમને પુનઃવનીકરણ કરવામાં નિષ્ફળ નીવડ્યું છે એઝ અ રિઝલ્ટ પરિણામ સ્વરૂપે ધેર ઇઝ અ નાવ અ સિવિયર સ્કેસિટી ઓફ એનિમલ ફોડર એન્ડ ડોમેસ્ટિક ફ્યુલ એન્ડ એક્યુટ વોટર શોર્ટેજ પરિણામ સ્વરૂપે સિવિયર એટલે ગંભીર સ્કેસિટી એટલે અછત એનિમલ ફોડર પ્રાણીઓનું ઘાસ ડોમેસ્ટિક ફ્યુલ ઘરગથ્થુ બળતણ એક્યુટ એટલે પણ અત્યંત ગંભીર વોટર શોર્ટેજ એટલે પાણીની અછત કે પરિણામ સ્વરૂપે હાલમાં પ્રાણીઓના ઘાસ માટે અને ડોમેસ્ટિક ફ્યુલ એટલે ઘરગથ્થુ બળતણ માટે ગંભીર અછત છે એન્ડ એક્યુટ વોટર શોર્ટેજ અને એવી જ પાણીની પણ શોર્ટેજ તંગી છે ધ વુમન સફર ધ મોસ્ટ સ્ત્રીઓ વિમેન એટલે કે સ્ત્રીઓ સફર એટલે કે દુઃખ વધુ દુઃખમાંથી પસાર થવું મોસ્ટ એટલે વધારે કે સ્ત્રીઓ દુઃખમાંથી સૌથી વધારે પસાર થાય છે એન્ડ મેની પાર્ટ્સ ઓફ હિલ્સ વિમેન હેવ નાવ હેવ ટુ વોક ઓલ ડે ટુ કલેક્ટ ડેલી રિક્વાયરમેન્ટ ઓફ ફૂડ ફોડ ફ્યુલ એન્ડ વોટર કે શું કહે છે અહીં કે સ્ત્રીઓ એ સૌથી વધારે એનો ભોગ બનવો પડે છે શા માટે સ્ત્રીઓ સૌથી વધારે ભોગ બનવું પડે કારણ કે આ બધું કામ છે ઘરનું એ વોટર કોણ કરતા હોય છે સ્ત્રીઓ મહિલાઓ કરતી હોય છે તો એમને જ સવારથી લઈને સાંજ સુધી આ બધી પરિસ્થિતિઓનો સામનો કરવો પડતો હોય કે હીલ્સ એટલે કે ટેકરીઓના ઘણા બધા ભાગોમાં વિમેન નાવ હેવ ટુ વોક ઓલ ડે ટુ કલેક્ટ કે સ્ત્રીઓએ વોક એટલે ચાલવું ઓલ ડે બધા દિવસોમાં કલેક્ટ એટલે સંગ્રહિત કરવું ડેલી રિક્વાયરમેન્ટ રોજિંદી જરૂરિયાતો ફોડર એટલે ઘાસ ફ્યુલ એટલે બળતણ વોટર એટલે કે પાણી કે ટેકરીના મોટાભાગના વિસ્તારોમાં સ્ત્રીઓએ જ આ રોજિંદી જરૂરિયાતો એટલે કે ઘાસ બળતણ અને પાણી માટે સંગ્રહ માટે આખો દિવસ ચાલવું પડે છે શા માટે ઘર એમને ચલાવવાનું છે ઘણી જે વસ્તુ છે બેઝિક વસ્તુ તો એમણે જ આ સૌથી વધારે શ્રમ કે સૌથી વધારે આ વસ્તુનો ભોગ આ મહિલાઓ બને છે ઇન્સ્પાયર બાય ધ ચિપકો મૂવમેન્ટ કે ચિપકો મુમેન્ટથી ઇન્સ્પાયર પ્રેરિત થયેલી ધ વિલેજ વિમેન્સ ગામની સ્ત્રીઓએ હેવ નાવ સ્ટાર્ટેડ ટુ મેનેજ એન્ડ પ્રોટેક્ટ લોકલ ફોરેસ્ટ ટુ ઇન્સે ઇનસિક્યોર ધેર રીજનરેશન કે ચીપકોમુમેનથી પ્રેરિત થયેલી મહિલાઓએ હવે લોકલ ફોરેસ્ટ સ્થાનિક જંગલોને મેનેજ એટલે સાચવવાનું પ્રોટેક્ટ એટલે બચાવવાનું શરૂ કર્યું છે ટુ એન્ડ ધેર ધાર રીજનરેશન કે તેમને પુનઃ વનીકરણની ખાતરી સાથે કે ગમે તે થઈ જશે પરંતુ અમે જંગલોને પાછી એના જેવા હતા તેવી જ સ્થિતિમાં ફરીથી લાવીશું અંડર ધ લીડરશીપ ઓફ શ્રી સુંદર બહુગુણા એન્ડ શ્રી ચંડી પ્રસાદ ઓફ તેહરી ગઢવાલ ડિસ્ટ્રિક્ટ ઇન ઉત્તરાચલ કે ઉત્તરાચલમાં તેહરી ગઢવાલના જિલ્લામાં લીડરશિપ એટલે કે નેતૃત્વ એટલે કે નીચે શ્રી સુંદર બહુગુણા એન્ડ ચંડી પ્રસાદ ઉત્તર ઉત્તરાંચલમાં તેહરી ગઢવાલના જિલ્લામાં શ્રી સુંદર બહુગુણા અને શ્રી ચંડી પ્રસાદના નેતૃત્વ હેઠળ

કે વૃક્ષપ્રેમીઓ દેવોદારના જંગલોને બચાવવા આગળ આવ્યા કે જે હિમાલયના ઢાળ ઉપર આવેલા છે જોઈએ કે ઉત્તર ઉત્તરાંચલમાં તેહરી ગઢવાલના જિલ્લામાં શ્રી સુંદર બહુગુણા અને ચંદી પ્રસાદના નેતૃત્વ હેઠળ હિમાલયના ઢાળ ઉપર આવેલા દેવોદારના જંગલોને બચાવવા વૃક્ષ પ્રેમીઓ આગળ આવ્યા ઇન ધીસ મોમેન્ટ ધ ટ્રી લવર્સ યુઝ ટુ ઇમ્બ્રેઝ ધ ટ્રીઝ ટુ સેવ ધેમ ફ્રોમ બિંગ કટ કે આ ચળવળમાં વૃક્ષ પ્રેમીઓ ઇમ્બ્રેઝ એટલે કે ભેટવું ટ્રીઝ એટલે જ વૃક્ષો સેવ એટલે બચાવવું બિંગ કટ એટલે કટ થતા અટકાવવા માટે કે આ મોમેન્ટમાં વૃક્ષ પ્રેમીઓ વૃક્ષને કટ થતા અટકાવવા બચાવવા માટે વૃક્ષોને ભેટ્યા હતા ઇટ વોઝ પોપ્યુલરલી નોન્ડ એઝ ચીપકો મૂવમેન્ટ ક્યાં ચીપકો મૂમેન્ટ તરીકે ખૂબ જ જાણીતી થઈ હતી કન્ઝર્વેશન ઓફ ફોરેસ્ટ ઇઝ અવર મોરલ ડ્યુટી કન્ઝર્વેશન એટલે કે બચાવ રક્ષણ મોરલ ડ્યુટી એટલે કે નૈતિક ફરજ કે જંગલોનું રક્ષણ એ આપણી નૈતિક ફરજ છે એ દરેક ભારતીય તરીકે દરેક ભારતના નાગરિક તરીકે એક નાના બચ્ચાથી લઈને મોટા સુધી દરેકની ફરજ છે કે આપણા આપણા જંગલોને આપણે બચાવવાના છે અવર કોન્સ્ટિટ્યુશન કોન્સ્ટિટ્યુશન એટલે બંધારણ નાવ રીઝ કે એમાં લખ્યું છે ઇટ ઇઝ એવરી સિટીઝન્સ ફંડામેન્ટલ ડ્યુટી ટુ કન્ઝર્વ એન્ડ ધેર બાય ઇમ્પ્રુવ્સ ફોરેસ્ટ લેક્સ રિવર્સ એન્વાયરમેન્ટ્સ અલોંગ વિથ વાઇલ્ડ લાઈફ એન્ડ ઓલ્સો ટુ હેવ કમ્પન્સ કમ્પેસન ટુઅર્સ ઓર્ગેનિઝમ્સ એવરી સિટીઝન એટલે કે દરેક નાગરિક ફંડામેન્ટલ એટલે કે મૂળભૂત ડ્યુટી એટલે કે ફરજ કન્ઝર્વ રક્ષવું ઠેર બાય ઇમ્પ્રુવ ફોરેસ્ટ અને સાથે સાથે જંગલનું ઇમ્પ્રૂવ સુધારો કરવો એટલે કે એટલે તળાવ રિવર એટલે નદીઓ એન્વાયરમેન્ટ એટલે પર્યાવરણ અલોંગ વિથની સાથે વાઇલ્ડ લાઈફ એટલે વન્ય જીવો એન્ડ ઓલ્સો ટુ હેવ કમ્પેન્સન ટુવર્સ ઓર્ગેનિઝમ ઓર્ગેનિઝમ એટલે જીવસૃષ્ટિ સજીવ સૃષ્ટિ કમ્પેન્સન એટલે દયા કૃપા ટુવર્ડ્સ એટલે ના તરફ તો ફરીથી જોઈએ જંગલોનું રક્ષણ કરવું એ આપણી નૈતિક જવાબદારી અથવા ફરજ છે આપણું બંધારણ કહે છે કે દરેક નાગરિકે જંગલો તળાવો નદીઓ પર્યાવરણો તેમનું વન્યજીવન સાથે રક્ષણ કરવું એ આપણી મૂળભૂત ફરજ છે અ લોંગ ટુ હેવ કમ્પેન્સન ટુવર્ડ્સ ઓર્ગેનિઝમ અને ઓર્ગેનિઝમ જીવસૃષ્ટિ તરફ દયા રાખવી પણ જરૂરી છે ઓકે ફ્રેન્ડ્સ વી વિલ કન્ટિન્યુ અવર ધીસ લેસન ઇન નેક્સ્ટ સેસન ટિલ ધેન કીપ વોચિંગ અવર ચેનલ થેન્ક યુ